अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय छे सामाजिक विज्ञान प्रकरण 16 संसद अने कायदो। विद्यार्थिनियों गया तासमां आपणे प्रकरण 4 अंग्रेज समयना शहरो रुद्योगो अने उद्योगो विषय अभ्यास करी गया हता। आज आपणे आपणा आजना तासमां आपणो नवो प्रकरण प्रकरण नंबर 16 संसद अने कायदो तेमां संसदनी रचना लोकसभा निचलू गृह राज्यसभा उपलू गृह विषय अभ्यास करीशुं। तो चलो आपणे शुरू करिए आ त्रण मुद्दा विषे आज आपणे अभ्यास करीशुं। चलो आपणे सौ प्रथम जोईए तो संसद भवन। आ चित्र संसद भवननुं छे विद्यार्थिनीओ, ध्यानथी जोजो। आ चित्र संसद भवननुं छे। હવે આપણે આગળ જોઈએ તો આપણી શાળાનું સંચાલન આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે। આપણી શાળામાં સંચાલન કેવી રીતે થાય છે તો આપણી શાળાનું જે સંચાલન હોય છે તે આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થતું હોય છે। તમારી શાળામાં શાળા પંચાયત કે શાળા સમિતિ હશે, બરાબર ને? બધી જ શાળાઓમાં શાળા પંચાયત અથવા શાળા સમિતિ હોય છે અલગ અલગ કાર્યો કરવા માટે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ જવાબદારીઓ સાથે કાર્ય કરે છે। જેમાં શું હોય છે કે શાળાના વિવિધ જવાબદારીઓ સાથે કાર્ય કરતા હોય છે, એટલે વિવિધ વિદ્યાર્થીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવે છે, બરાબર? અને તે પ્રકારે સમિતિ નીમવામાં આવે છે। આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે। તેવી જ રીતે આપણા દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે અને અલગ અલગ લોકોને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે। આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે। તેને શું કહેવામાં આવે છે? સંસદ કહેવામાં આવે છે। ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત હોય છે। ગામડાઓમાં સંચાલન કરવા માટે કોણ હોય છે? ગ્રામ પંચાયત હોય છે, ખરું ને? નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરો માટે મહાનગરપાલિકા અંગે આપણે જાણીએ છીએ। નાના નાના શહેરો હોય ત્યાં નગરપાલિકા હોય છે, બરાબર છે? નગરપાલિકા કાર્ય કરતી હોય છે, સંચાલન કરતી હોય છે। જ્યારે મોટા મોટા શહેરોમાં મહાનગરપાલિકા સંચાલન કરતી હોય છે, એટલે મહાનગરપાલિકા અંગે આપણે એ જાણીએ છીએ। આ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરે છે, બરાબર છે? આ જ પ્રમાણે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરતી હોય છે, આપણા આખા દેશના સંચાલન માટે। આપણા દેશની સંસદ અને તેની અન્ય બાબતો અંગે આપણે અભ્યાસ હવે કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ સંસદની રચના કેવી રીતે કરવામાં આવે તે। તો સંસદની રચના વિશે જોઈએ તો આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે, બરાબર ને? આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે। આપણે આગળ અગાઉ ચિત્ર જોઈ ગયા, એ સંસદ ભવનનું ચિત્ર હતું, તે દિલ્હીમાં આવેલું છે। ભારતીય સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતીય સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે। ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે। આપણા ભારતમાં સંસદ એ સૌથી ઉપર સર્વોચ્ચ સંસ્થા છે। આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે। આપણા દેશની સંસદ કોની બનેલી છે? તો રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે, બરાબર છે? ઉપલા ગૃહને રાજ્યસભા તેમજ નીચલા ગૃહને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે। આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી, બરાબર છે? એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે। લોકસભાના જે સભ્યો હોય છે તેને પ્રત્યક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિવિધ વિધાનસભાઓના સભ્યો દ્વારા ચૂંટાય છે, બરાબર છે? જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓ દ્વારા ચૂંટવામાં આવે છે, બરાબર ને? દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી। આપણા દેશના મતદારો એ સીધા મતદાન કરી શકતા નથી। આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે। આપણા દેશની સંસદ અને તેના બે ગૃહો
અંગે વિગતે આપણે માહિતી હવે મેળવીએ. બરાબર છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો આ કોસ્ટમાં રાષ્ટ્રપતિ સૌથી ઉપર આવે, પછી ધારાસભા, કારોબારી સભ્ય અને ન્યાયતંત્ર. બરાબર છે. રાષ્ટ્રપતિના નીચે કોણ આવે? ધારાસભા, કારોબારી સભ્ય. બરાબર છે. કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભામાં બે પ્રકારની સભા આવે છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ તથા રાજ્યસભા એ ઉપલું ગૃહ. બરાબર છે. પછી કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ હોય છે. કારોબારીમાં કોણ હોય છે? વડાપ્રધાન અને પ્રધાનમંડળ. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રની નીચે કાર્ય કરે છે. બરાબર છે. આ પ્રમાણે કાર્ય થતું હોય છે, સંચાલન થતું હોય છે. ચાલો હવે આપણે એના વિશે જોઈએ. તો આ છે લોકસભા અને રાજ્યસભાનું ચિત્ર. બરાબર છે. આ લોકસભાનું ચિત્ર છે વિદ્યાર્થીનીઓ, અને આ રાજ્યસભાનું ચિત્ર છે. દેખાય છે તમને ચિત્રમાં લોકસભા અને રાજ્યસભા. હવે આપણે એના વિશે વિગતવાર જોઈએ. તો લોકસભા નીચલું ગૃહ. લોકસભાને કયું ગૃહ કહેવામાં આવે છે? નીચલું ગૃહ. ચાલો એના વિશે આપણે જોઈએ. તો આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્ય છે. આપણા દેશની લોકસભામાં કેટલા સભ્યો છે? 545 સભ્યો છે. આ સભ્યો વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. આ સભ્યો શું કરે છે? વિવિધ રાજ્યોનું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. સંસદની બેઠકો રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. સંસદની જે બેઠકો હોય છે તે રાજ્યોની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે, બરાબર છે, સમાનતા મળી રહે તે માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. લોકસભાના સભ્યો લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે. બરાબર છે. લોકસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે? તો લોકોના સીધા મતદાનથી ચૂંટાતા હોય છે. આ કારણે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાને કયા નામે ઓળખવામાં આવે છે? હાઉસ ઓફ પીપલ્સ. કારણ કે તે લોકોના સીધા મતદાનથી ચૂંટાય છે, લોકસભાના સભ્યો. બરાબર ને. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે. તેમાં લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવે છે, અને ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવતી હોય છે. હવે આપણે જોઈએ લોકસભામાં સભ્યપદ માટેની લાયકાતો કેવી હોવી જોઈએ. તે સૌથી પહેલાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર છે ને. લોકસભામાં જો સભ્યપદ જોઈતું હોય તો તેની લાયકાતમાં શું આવે? સૌ પ્રથમ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર છે. પછી બીજું, તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. પછી તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. બરાબર છે. તે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, મગજ એનું સ્થિર હોવું જોઈએ. બરાબર છે. નાદાર કે કોઈ પણ ગુનામાં તે હોવો જોઈએ નહીં. એટલે તે અસ્થિર મગજનો, નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. બરાબર છે. અને બીજું શું છે કે તે સરકારનો પગારદાર ન હોવો જોઈએ, એટલે સરકારનો કર્મચારી ન હોવો જોઈએ. બરાબર છે. ચાલો એની મુદત આપણે જોઈએ. તો લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. તેની મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે અથવા તેની મુદતમાં પણ વધારો કરી શકે છે. બરાબર ને. રાષ્ટ્રપતિ ખાસ સંજોગો અનુસાર લોકસભાની આ જે 5 વર્ષની મુદત છે તેમાં વધારો કરી શકે છે અથવા બરખાસ્ત કરી શકે છે. બરાબર છે. મુદત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. મુદત જો પૂરી થઈ જાય તો લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે. ફરી નવેસરથી ચૂંટણી કરીને તેની રચના પછી કરવામાં આવે છે. અને પછી મુદત 5 વર્ષની પતી જાય, બરાબર છે, તો એ 5 વર્ષ પછી શું થાય? તેનું વિસર્જન કરવામાં આવે અને ફરીથી નવેસરથી ચૂંટણી કરીને તેની રચના કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. લોકસભાના કાર્યો. લોકસભાના કાર્યોમાં આપણે મુદ્દા અનુસાર જોઈએ તો લોકસભા સંઘયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. તો શું કરે છે? સંઘયાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. લોકસભાના કાર્યો જોઈએ તો
તે દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું તેમજ તેને રદ કરવાનું કામ કરે છે. તે દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લે છે, પછી તેના વિશે નવા કાયદા ઘડવાનું, જૂના કાયદાઓમાં ફેરફાર કેવી રીતે કરવું અને રદ કરવાનું કામ કરે છે, બરાબર ને? પછી આગળ લોકસભા મંત્રીમંડળના સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે. લોકસભા શું કરે છે? મંત્રીમંડળના રાજ્યો સભ્યોની કામગીરી પર અંકુશ અને નિયમન રાખે છે, દેખરેખ રાખે છે, બરાબર છે? અને અંકુશ અને નિયમન પણ રાખે છે. આગળ તે દેશના બજેટને મંજૂરી આપે છે. તે શું કરે છે? દેશના બજેટને મંજૂરી આપે છે. જે બજેટ કાઢવામાં આવે છે ને વર્ષ અનુસાર, તો દેશના બજેટને મંજૂરી આપે છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને જે બજેટ બને છે તે સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, બરાબર? આગળના મુદ્દા જોઈએ તો મંત્રીમંડળની કામગીરીથી લોકસભાના સભ્યોને સંતોષ ન હોય તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેમને સત્તા છોડવાની ફરજ પાડી પણ શકે છે. આગળ તે દેશના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે. દેશના જે વિવિધ પ્રશ્નો હોય, કોઈ પણ પ્રશ્નો દેશને લગતા, તેના વિશે ચર્ચા કરે છે અને તે તરફ સરકારનું ધ્યાન ખેંચે છે, બરાબર? આગળ કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે, બરાબર છે? અને કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે કે એના સિવાય કોઈ પણ બાબત હોય તો લોકસભાની મંજૂરી લેવી પડે છે. આ છે લોકસભાના કાર્યો, બરાબર? મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. તે આપણે આગળ જોઈએ તો રાજ્યસભા વિશે. રાજ્યસભા એ ઉપલું ગૃહ છે, લોકસભાની જ નું ગૃહ. રાજ્યસભા ઉપલું ગૃહ, યાદ રાખજો. ચાલો હવે એના વિશે જોઈએ તો આપણા દેશની રાજ્યસભામાં કુલ 250 સભ્યો છે. કેટલા સભ્યો છે રાજ્યસભામાં? 250 સભ્યો છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ જે 250 સભ્યો હોય છે તેમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ હોય છે, બરાબર ને? રાષ્ટ્રપતિ દ્વારા જે આ સભ્યો 12 સભ્યો પસંદ કરવામાં આવે છે, બરાબર, તે સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા, સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા હોવા જોઈએ અને પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ હોવા જોઈએ, બરાબર? રાજ્યસભામાં 238 સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે, બરાબર છે? 238 જેટલા સભ્યો શું હોય છે? વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે, જેઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટવામાં આવે છે, બરાબર છે? રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવે છે. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવે છે? 11 બેઠકો ફાળવવામાં આવે છે. હવે આપણે જોઈએ રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત શું હોવી જોઈએ. તો પહેલો મુદ્દો, તે ભારતનો નાગરિક હોવો જોઈએ. સૌ પ્રથમ શું આવે કે તે ભારતનો જ નાગરિક હોવો જોઈએ. બીજો મુદ્દો, તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, બરાબર છે? તેની ઉંમર કેટલી હોવી જોઈએ? 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં, બરાબર છે? તે અસ્થિર મગજનો હોવો ન જોઈએ, ઉપરાંત ગુનેગાર કે નાદારનો હોવો જોઈએ. તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં, અને તેમાં પણ તે સરકારનો પગારદાર કે કર્મચારી હોવો ન જોઈએ, બરાબર છે? ચાલો હવે આપણે એની મુદત જોઈએ. તો રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે રાજ્યસભામાં? સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. રાજ્યસભા એક એવું ગૃહ છે, કાયમી ગૃહ છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી, બરાબર ને? રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર છે? દર 2 વર્ષે 3 ભાગના જેટલા સભ્યો હોય છે તે નિવૃત્ત થતા હોય છે, નિવૃત્તિ લે છે, બરાબર છે? અને તેટલા જ સભ્યો ચૂંટણી કરવામાં આવે છે, અને જેટલા સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર ને, તેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવતી હોય છે.
ચાલો હવે આપણે જોઈએ રાજ્યસભાના કાર્યો વિશે. તો પહેલો મુદ્દો, તે લોકસભાની જેમ રાજ્યસભામાં કાયદા ઘડવાનું, સુધારવાનું અને રદ કરવાનું કાર્ય કરે છે. લોકસભાની જેમ રાજ્યસભા પણ કાયદા ઘડવાનું કામ કરે છે અને જો સુધારો કરવો હોય તો સુધારવાનું અને તેને રદ કરવાનું પણ કાર્ય કરે છે. બીજો મુદ્દો, તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે. બરાબર છે, તે સરકારની કામગીરી વિશે ચર્ચા કરે છે. ત્રીજો મુદ્દો, વહીવટી તંત્રની કોઈ પણ બાબતો વિશે મંત્રીઓને પ્રશ્નો અને પૂરક પ્રશ્નો પૂછે છે. બરાબર ને, વહીવટી તંત્રની કોઈ પણ બાબતો વિશે તે મંત્રીઓને પ્રશ્ન અને પૂરક પ્રશ્ન પણ પૂછી શકે છે. આગળ, નાણાકીય બાબતો અંગે તથા વહીવટી તંત્ર પણ અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકારો છે. બરાબર છે ને, નાણાકીય બાબતો અંગે તથા વહીવટી તંત્ર પણ અંકુશ અંગે રાજ્યસભાને લોકસભા કરતાં ઓછા અધિકારો છે. તો આ છે રાજ્યસભાના કાર્યો. આપણે જાણવા જેવું જોઈ લઈએ તો ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે બે ગૃહનો સભ્ય થઈ શકે નહીં. ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે બે ગૃહનો સભ્ય હોઈ શકે નહીં. બરાબર ને, કાં તો રાજ્યસભામાં હોય કાં તો લોકસભામાં હોય. જો તે બંને ગૃહમાં છૂટાય તો કોઈ એક ગૃહમાંથી રાજીનામું આપવું પડે છે. બરાબર છે, જો બંને ગૃહમાં એ છૂટાઈને આવે તો કોઈ એક ગૃહમાં તેમણે રાજીનામું આપવું પડે છે. બરાબર ને, તો આજે આપણે ત્રણ મુદ્દા વિશે અભ્યાસ કરી ગયા. બરાબર, ભારતની સંસદ, લોકસભા અને રાજ્યસભા વિશે આપણે અભ્યાસ કરી ગયા. ત્રણેય ત્રણ મુદ્દા વિદ્યાર્થીનીઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત તમને જે પણ પ્રશ્નો ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.